वंदे मातरम विद्यार्थियों, गया वीडियो लेक्चर नी अंदर तमे नवमा धोरण नी अंदर विज्ञान विषय नी अंदर चेप्टर नंबर बीजू भणी रह्या था। एमनी अंदर मैं तमने जुदी जुदी प्रोसेस मेथड कीधी थी कि जे मिश्रण छे ए मिश्रण में रहेला घटकों ने जुदा पाड़वानी पद्धतिओ विषे आपणे बात थई थी। तो मिश्रण में रहेला घटकों ने जुदा पाड़वानी पद्धतिओ लोट ऑफ होई शके, एमांथी मैं तमने एक बे त्रण चार पांच ने छ सुधी करावेली हती। तो लास्ट अपनी जी पद्धति थी ये सेंट्रीफ्यूगेशन नामनी पद्धति थी जेने आपणे कम्प्लीटली पूरी करेल छे। हवे जे नेक्स्ट अपनी जी पद्धति छे ए बाकीनी जी पद्धतिओ बाकी रही छे एमना विशेनी समझूती मेळवीए। तो बाकीनी कई पद्धतिओ बाकी रही छे तो बोर्ड उपर ध्यान राखो एमना विशेनी आपणे माहिती मेळवीए। मिश्रणमांथी घटकोने अलग करवा माटे अलगीकरण पद्धति, बाकी हती ए बाकी अपनी जे पद्धति हती ज्ञान वीडियो लेक्चर में पूरी थई गई थी अने जे हवे बाकी छे ए ज पद्धतिनो उल्लेख करीश। ज्ञान वीडियो लेक्चर में जे पद्धति मैं भणावी दीधी छे एनो उल्लेख करवामां अहीं आवशे नहीं। तो छठा नंबर की पंक्ति आपने ज्यादा बाकी थी त्यादी ऊर्ध्वपातन, सातवां नंबर क्रोमेटोग्राफी, आठवां नंबर निस्यंदन, नौवां नंबर विभागीय निस्यंदन और दसवां नंबर है स्फटिकीकरण। तो આપણે આટલી પદ્ધતિઓ જે બાકી છે ઉર્ધ્વપાતનથી લઈને સ્ફટિકીકરણની પદ્ધતિ, તો આ વિડિયો લેક્ચરમાં લગભગ બે પદ્ધતિઓનો ઉલ્લેખ કરશું। ફર્સ્ટ પહેલી જે પદ્ધતિ છે એ પહેલી પદ્ધતિનો ઉલ્લેખ આપણે ઉર્ધ્વપાતન તરીકે કરશું અને બીજી જે પદ્ધતિ છે એ ક્રોમેટોગ્રાફી। આપણે પહેલા બે પદ્ધતિ જોશું, ઉર્ધ્વપાતન અને ક્રોમેટોગ્રાફી, સાથે સાથે નિસ્યંદન વિભાગીય નિસ્યંદન અને સ્ફટિકીકરણની થોડીક વાતો કરશું। બાકીની એ પદ્ધતિઓ આપણે વિડિયો લેક્ચરની અંદર પીડીએફ સ્વરૂપે વધુ જોશું, કારણ કે આ બધી જે પદ્ધતિ છે એમાં ખાસ પ્રકારની આકૃતિ આવે છે, ખાસ પ્રકારની ડિટેલ લખેલી હોય છે, તેમના વિશેની તમને વધુ માહિતી વધુ સમજૂતી મળે એટલે આપણે એ પદ્ધતિઓને પીડીએફ સ્વરૂપે ભણશું। અહીંયા માહિતી તો આપવામાં આવશે જ, પણ પીડીએફની અંદર ડિટેલમાં ચર્ચા કરીને તમને એ પદ્ધતિઓ વિશેનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવશે। તો ધોરણ નવની અંદર આપણે ફર્સ્ટ અલગીકરણ પદ્ધતિની અંદર આજના ટોપિકની ફર્સ્ટ પદ્ધતિ ઉર્ધ્વપાતન વિશે માહિતી મેળવીએ। ઉર્ધ્વપાતન છે એ શું છે? તો આપણે ચેપ્ટર નંબર એકની અંદર ભણી ગયા કે ઘણા પદાર્થો એવા હોય કે ઘનમાંથી સીધું વાયુમાં કન્વર્ઝન થાય, ઘનમાંથી સીધું વાયુમાં અથવા વાયુમાંથી સીધું ઘનમાં, તો એવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો તરીકે ઓળખવામાં આવે। દાખલા તરીકે તમારી પાસે મીઠાની અંદર એમોનિયમ ક્લોરાઇડ ભળી ગયું છે, હવે બે સફેદ કલરના હોય, બે ના દાણા હરખા હોય, NH4Cl ને એમોનિયમ ક્લોરાઇડ કહેવાય અને NaCl ને સોડિયમ ક્લોરાઇડ કહેવાય, એટલે કે મીઠું। તો મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ બે ભળી ગયું છે, તો જ્યારે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ બે ભળી ગયું છે તો એ બેને છૂટા કેવી રીતે પાડશો, એ બેને અલગ કેવી રીતે કરશો? તેમના માટેની એક પદ્ધતિ છે, એ પદ્ધતિને ઉર્ધ્વપાતન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। ફર્સ્ટ તમારે કાચની રકાબી લેવાની છે, કાચની રકાબીમાં આ મિશ્રણ ભરી લેવાનું છે, ભરી અને એની ઉપર જે કોઈ ગરણી છે એ કાચની ગરણી ઊંધી ઢાંકી દેવાની। હું પીડીએફમાં આખી આકૃતિ બતાવીશ કે કેવી રીતની એક આખી આખી પ્લેટ હોય છે એમાં બંને મિશ્રણને આપણે મૂકી દીધા છે। જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક ખોલો અને એની અંદર આ ઉર્ધ્વપાતન નામની પદ્ધતિ છે એમાં ધ્યાન રાખો। તો ટેક્સ્ટ બુક ખોલી અને ઉર્ધ્વપાતનની પદ્ધતિમાં તમે ધ્યાન આપશો તો તમને ખબર પડશે કે એક નીચે રકાબી છે, એની ઉપર કાચની ગરણી ઊંધી રાખેલી છે, કાચની ગરણીના નાળચું જે છેલ્લું છે એની અંદર રૂ ભરાવેલું છે અને જે રકાબી છે એની નીચે બર્નર હળગેલું છે।
तो बर्नर सड़गावेलू बर्नर एनी पर काचनी रकाबी एनी अंदर आ बधी वस्तु NH4Cl ने NaCl नु मिश्रण एनी एनी ऊपर पाछी ऊंधी एक काचनी गरणी अने एनी ऊपर एक रूनु कुमड़ो। हवे तमे जारे आ मिश्रण ने गरम करो छो त्यारे NH4Cl छे ई NH4Cl वेपर सीधू वायु मां रूपांतरित थशे अने काचनी गरणी नी कोनर ऊपर जामी जशे। NH4Cl છે એનું સીધું રૂપાંતરણ સીધે સીધું જ રૂપાંતરણ થશે વાયુમાં અને કાચની ગરણી છે એની સાઈડમાં જમી જશે અને પાત્રમાં જે વહેતું હશે એ મીઠું હશે। તો આ જે પદ્ધતિ છે એમને ઉર્ધ્વપાતન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે જેના દ્વારા આવા ઉર્ધ્વપાતી પદાર્થોને અલગ કરી શકાય। કેવા કેવા ઉર્ધ્વપાતી પદાર્થો હોઈ શકે તો એન્થ્રેસિન नेफ्थेलिन नेक्स्ट एना पछी घन CO2 कपूर नवसार आवा बधा ઉર્ધ્વપાતી પદાર્થો ના મેં તમને એક્ઝામ્પલ આપ્યા હજી બીજા ભી હોઈ શકશે પણ આપણી ટેક્સ્ટમાં આટલા જ ઉદાહરણો આપેલા છે એટલે મેં તમને આટલા જ ઉદાહરણો વિશે માહિતી આપેલ છે। તો ઉર્ધ્વપાતન એટલે બીજું કાંઈ નથી એવા પદાર્થો કે જેનું રૂપાંતર સીધું ઘનમાંથી વાયુમાં થાય છે જે ઓલરેડી પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે। આવા કોઈ પદાર્થો જ્યારે કોઈ બીજા પદાર્થો સાથે મિશ્ર થઈ જાય ત્યારે તમે એને ગરમ કરશો એટલે ઘનમાંથી સીધા વાયુમાં ઉડી જશે અને બાકીનો જે ઘટક હશે એ તમારો મૂળભૂત ઘટક હશે। આ જે પદ્ધતિ છે એમને ઉર્ધ્વપાતી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ હવે એમના પછી આપણે આગળ જોઈએ તો હવે એમના પછી આપણે આગળ જોઈએ તો આ મિશ્રણમાંની પદ્ધતિ ઉર્ધ્વપાતી પદ્ધતિ પૂરી થઈ ગઈ। સેકન્ડ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ક્રોમેટોગ્રાફી પદ્ધતિની અંદર શું કરવાનું હોય છે તો આપણે છે ને લેબની અંદર ફિલ્ટર પેપર આપેલું હોય એટલે હાથો કાગળ આ ફિલ્ટર પેપરની એક પટ્ટી બનાવવાની કાગળની આપણે કેમ પટ્ટીઓ બનાવે એમ કાગળની પટ્ટી બનાવે તો એક ફિલ્ટર પેપર લેવાનો ફિલ્ટર પેપરમાં એક કાગળની પટ્ટી લેવાની આ કાગળની પટ્ટીમાં એક સેન્ટીમીટર એક લીટી આપી દેવાની સ્કેલની મદદથી એક સેન્ટીમીટર જેટલી જગ્યા રાખી લીટી આપી લેવાની એ લીટી આપી અને એમાં એક પટ્ટી મૂકવાની। હવે એ લીટી આપી લ્યો અને એની અંદર એક ટપકું મૂકી દો એ ટપકું સાઈનું મૂકવાનું તો એક સાઈનું ટપકું મૂકી દીધું પહેલા એક કાગળ લીધો છે એ કાગળની એક પટ્ટી બનાવેલી છે એમાં એક સેન્ટીમીટરે પેન્સિલથી લીટી કરી દીધી છે અને એની ઉપર એક સાઈનું ટપકું મૂકી દીધું છે। આ કાગળ ઉપાડી અને પાણી ભરેલા બીકરમાં થોડોક ડુબાડી દેવાનું આ ટપકા છે ટપકા કરતાં નીચેની સાઈડ ડુબાડવાનું છે ટપકું ડૂબવું જોઈએ નહીં ટપકા પહેલા જ આપણે આ એક સેન્ટીમીટરનો ભાગ એટલે જ કહી દીધો કે ટપકું ન ડૂબવું જોઈએ ટપકા પછીનો ભાગ થોડોક પાણીમાં ડૂબવો જોઈએ। આ પાણી છે એ પટ્ટીમાં ઉપર ચડશે અને સાઈના ટીપા સુધી આવશે અને સાઈનું ટીપું છે એની અંદર જુદા જુદા રંગ હશે એ જુદા જુદા રંગ પાણીમાં દ્રાવ્ય થશે અને એ ધીરે ધીરે ઉપર ચડશે અને તમને ખબર પડશે કે વાસ્તવમાં સાઈ છે ને એ એક રંગની બનેલી નથી એક કરતાં જુદા જુદા રંગોની બનેલી છે। તો આ જે મેથડ છે એમને ક્રોમેટોગ્રાફી મેથડ તરીકે ઓળખવામાં આવે છે। ક્રોમેટોગ્રાફી પદ્ધતિ એટલે કાંઈ નહીં ઘણી વખત સાઈ જેવો રંગ છે એ એક કરતાં જુદા જુદા વિવિધ રંગોનું મિશ્રણ થયેલું હોય છે। તો એક કાગળની પટ્ટી લેવાની એ કાગળની પટ્ટીમાં એક સેન્ટીમીટર દૂર પેન્સિલથી લીટી કરવાની એ પેન્સિલથી લીટી કરેલા ઉપર એક સાઈનું ટીપું મૂકવાનું આખી પટ્ટીને સાઈનું ટીપું પાણીમાં ન ડૂબે એમ લટકાડીને રાખવાનું બીકરમાં પાણી ભરેલા બીકરમાં આ પટ્ટીને એમને રાખશો એટલે પાણી છે એ ધીમે ધીમે કાગળની પટ્ટી દ્વારા ઉપર ચડશે સાઈના ટીપા સુધી પહોંચશે। સાઈના ટીપામાં અનેક રંગોનું મિશ્રણ હશે જે પાણીમાં દ્રાવ્ય થઈ જશે અને પાણી સાથે ઉપર ચડશે જેથી તમે સાઈની અંદર રહેલા જુદા જુદા રંગોની માહિતી મેળવી શકો છો। તો આમ સાઈનું ટીપું છે એ જુદા જુદા રંગોનું બનેલું હોય જે ક્રોમેટોગ્રાફી પદ્ધતિની મદદથી જાણી શકાય છે।
અત્યારના આધુનિક સમયમાં અને ટેકનોલોજીના સમયમાં જે આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે એ વિવિધ રીતે વિકાસ કરવામાં આવી છે. મોસ્ટ ઓફલી આનો ઉપયોગ જુદી જુદી તન જગ્યાએ થાય છે. ફર્સ્ટ રંગકોમાંથી જે કોઈ રંગકો જાજા બધા હોય, સપોઝ કે અહીંયા તમારી પાસે કોઈ રંગ નથી પણ રંગકો જાજા બધા હોય, એની અંદર ક્યાં ક્યાં રંગો મિશ્રણ કર્યા છે એની અંદર આનો ઉપયોગ થાય છે. પછી કુદરતી રંગોમાંથી વર્ણકોને દૂર કરવા માટે અને એના પછી લોહીમાંથી નશાકારક દ્રવ્યોને દૂર કરવા માટે, તો ત્રણ વસ્તુનો આપણે ઉપયોગ થાય છે. જુદા જુદા રંગોનું મિશ્રણ હોય તો રંગોને અલગ કરવા માટે, બીજું કુદરતી વર્ણકો છે અથવા કુદરતી રંગો છે તે બેને અલગ કરવા માટે, અને ત્રીજી વસ્તુ જે મેં તમને કીધી લોહીમાં રહેલા નશાકારક દ્રવ્યો છૂટા પાડવા માટે. એટલે કોઈ દારૂ પીધો હોય તેના અમુક પર્સન્ટેજ બ્લડની અંદર આવી ગયા હોય તો બ્લડની અંદરથી નશાકારક દ્રવ્યોને છૂટા કરવા માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો જો આવી પદ્ધતિ વિશે મેં તમને વાર્તાઓ કરેલી છે, સમજ આપેલી છે, તો એ બે પદ્ધતિની સમજ તમે મેળવો. હવે આપણે એના પછીની જે પદ્ધતિ છે એ નિસ્યંદન પદ્ધતિ છે. હવે આ નિસ્યંદન પદ્ધતિમાં મેં તમને કીધું એ પ્રમાણે આ જે નિસ્યંદન પદ્ધતિ છે એમાં આપણે તમને જે રીતે કીધેલું છે એ પ્રમાણે હું તમને આખી આખું પીડીએફમાં આખી સમજૂતી આપી. પણ નિસ્યંદન પદ્ધતિ છે શું? તો નિસ્યંદન પદ્ધતિ એ બીજું કાંઈ નથી, જે પ્રવાહી એકબીજામાં ભેગા થઈ ગયા હોય, દાખલા તરીકે પેટ્રોલમાં કેરોસીન ને કેરોસીનમાં પેટ્રોલ, દાખલા તરીકે એસીટોન અને પાણી, તો આ પ્રવાહી કેવા છે? એકબીજામાં મિશ્ર થઈ ગયેલા છે. તો આવા મિશ્ર થઈ શકે એવા પ્રવાહી હોય કે જેને આપણે જોઈને અલગ ન તારવી શકીએ, ગાડીને અલગ ન તારવી શકીએ, પૃથ્કરણ ગરણીની મદદથી પણ અલગ ન કરી શકીએ, તેવા એકબીજામાં મિશ્ર થઈ ગયેલા પ્રવાહીને અલગ પાડવા માટે ઉત્કલન બિંદુના તફાવત જોઈએ. જે બે પ્રવાહી વચ્ચે ઉત્કલન બિંદુનો ઝાઝો તફાવત હોય, લગભગ 25 સેલ્સિયસ જેટલો તફાવત હોય, તેવા પ્રવાહીઓને નિસ્યંદન કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ તારવી શકાય છે. નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદનમાં બહુ ઝાઝો ડિફરન્સ નથી, બે સેમ ટાઈપ જેવું જ છે. ઉત્કલન બિંદુના તફાવતને આધારે જ પ્રવાહીઓને અલગ કરવાના છે. પણ આ પદ્ધતિ ક્યારે વપરાશે? જ્યારે બે પ્રવાહી એકબીજામાં મિશ્ર થઈ જાય એવા હોય. મિશ્ર ન થાય એવા હોય તો એ અગાઉના વિડીયો લેક્ચરમાં કહી દીધું. આ વિડીયો લેક્ચરમાં જે બે પ્રવાહી એકબીજા સાથે મિશ્ર થઈ જાય છે એવા પ્રવાહીઓને અલગ કરવા માટેની જે પદ્ધતિ છે એમને નિસ્યંદન ને વિભાગીય નિસ્યંદન તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ માટેની એક જ કન્ડિશન છે કે બે પ્રવાહી જ્યારે એકબીજામાં મિશ્ર થઈ જાય છે ત્યારે બંને પ્રવાહી વચ્ચે 25 સેલ્સિયસ જેટલો ડિફરન્સ હોવો જોઈએ, કે પેલું ઉત્કલન બિંદુ ને બીજું ઉત્કલન બિંદુ, પેલા પ્રવાહીનું ઉત્કલન બિંદુ અને બીજા પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે 25 સેલ્સિયસ કે 25 કેલ્વિન જેટલો ડિફરન્સીસ હોવો જોઈએ, તો જ તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. સ્ફટિકીકરણ પદ્ધતિ 10મી, બહુ સરળ પદ્ધતિ છે સ્ફટિકીકરણ પદ્ધતિ. સ્ફટિકીકરણ પદ્ધતિની અંદર બીજું કાંઈ હોતું નથી, માત્ર ને માત્ર બહુ નોર્મલ, દાખલા તરીકે દરિયાનું પાણી છે, એ દરિયાનું પાણી હું તડકામાં રાખતો તો પાણીની વરાળ બની ગઈ, ઉડી ગયું અને નીચે મીઠું વહી ગયું, તો આને સ્ફટિકીકરણ પદ્ધતિ કહેવાય. સ્ફટિકીકરણ પદ્ધતિ એટલે કાંઈ નહીં, સ્ફટિકો મેળવવા, તો એમની બી ડિટેલની અંદર આપણે ચર્ચા કરીશું સ્ફટિકીકરણ પદ્ધતિમાં. તો અહીંયા આમ તમે જોવા જાઓ તો આપણા આ વિડીયો લેક્ચરમાં બધી જ મેથડ પૂરી. હવે કદાચ એક કે વધીને બે વિડીયો લેક્ચર થશે એટલે તમારું ચેપ્ટર ફિનિશ પૂરું થઈ જશે. જેમ કીધું એમ અગાઉના વિડીયો લેક્ચરમાં, આ ચેપ્ટર આવનારી એક્ઝામમાં છે, આમની ઓનલાઈન ટેસ્ટ પણ છે આ ચેપ્ટરની, તો આ ચેપ્ટરની ઓનલાઈન ટેસ્ટ હશે. આ ચેપ્ટર આવનારી જે એક્ઝામ છે આપણી સ્કૂલ લેવલની, એ એક્ઝામની અંદર પણ આ ચેપ્ટર હશે, તો બહુ સરળતાથી પાક્કું કરજો. આમની પાછું આને રિલેટેડ કેવા પ્રશ્નો પૂછાશે એ આપણે જોઈન્ટ કરીએ જ છીએ. સાથે સાથે મારે નિસ્યંદન, વિભાગીય નિસ્યંદન અને સ્ફટિકીકરણ વિશેની માહિતી આપવાની છે, એ બી માહિતી હું તમને કમ્પ્લીટલી આપી દઈશ. તો ક્રિસ્ટલાઇઝેશન એટલે કે સ્ફટિકીકરણ છે, એમાં ખાતર ને માત્ર બહુ એવી વસ્તુ ખાસ છે નહીં કે દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરવાની જે પદ્ધતિ છે આપણે એને સ્ફટિકીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. તો આપણે આ વિડીયો લેક્ચર છે, હવે આપણે એના પછીની એમની પીડીએફ જોઈએ કે કેવી રીતનું સ્ફટિકીકરણ હોય, કેવી રીતનું નિસ્યંદન હોય અને કેવી રીતનું વિભાગીય નિસ્યંદન હોય,
तो पीडीएफ ની અંદર ધ્યાન રાખો આપણે પીડીએફ સ્વરૂપે વિડિયો લેક્ચર ને આગળ વધારીએ। વિડિયો લેક્ચર માં જોયું એને રિલેટેડ ક્વેશ્ચન 9મા ધોરણ ના સાયન્સ ની અંદર પહેલો ક્વેશ્ચન કે અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિના નામ જણાવો। દહીંમાંથી માખણ, તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા દહીંમાંથી માખણ બનાવી શકાય। અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિના નામ જણાવો। દરિયાના પાણીમાંથી મીઠું, તો બાષ્પીભવન અને સ્ફટિકીકરણ દ્વારા આ વસ્તુને અલગ તારવી શકાય। મીઠામાંથી કપૂર, તો ઉર્ધ્વપાતન દ્વારા કોઈપણ મિશ્રણના બાષ્પશીલ દ્રાવકમાંથી અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? તો જવાબમાં લખ્યું છે બાષ્પીભવન। કયા સાધનનો ઉપયોગ કરી દૂધમાંથી મલાઈનું વર્ગીકરણ કરી શકાય છે? તો સેન્ટ્રીફ્યુગેશન યંત્ર। એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીને કયા સાધનની, તો ઉર્ધ્વપાતન ગરણી અથવા તો ભિન્નકારક ગરણી। સાતમો પ્રશ્ન, જો કોઈ બે પ્રવાહીનો ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતાં ઓછો હોય તો તેમના અલગીકરણ માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો કે વિભાગીય નિસ્યંદન। એકબીજામાં મિશ્ર ન થઈ શકે, સોરી, એકબીજામાં મિશ્ર થઈ શકે અને તેમના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય તેવા મિશ્રણના અલગીકરણ માટે વપરાતી પદ્ધતિ કઈ છે? તો જવાબમાં લખવાનું સાદું નિસ્યંદન। ક્રોમેટોગ્રાફીમાં કઈ ઘટનાને કારણે દ્રાવક ઉપર તરફ ચડે છે? તો કેશાકર્ષણને કારણે। કેશાકર્ષણ એટલે એક પ્રકારનું આકર્ષણ જ છે, બરાબર છે? અને પાણી છે એ જે કોઈ કાગળની પટ્ટી હોય એના દ્વારા ઉપર જતું જાય છે। ફટકડી અલગીકરણ કરવા માટે ઉપયોગી પદ્ધતિ કઈ છે? તો કે સ્ફટિકીકરણ। તો આ યાદ રાખજો, ફટકડીના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકનું અલગીકરણ માટે ઉપયોગી પદ્ધતિ સ્ફટિકીકરણ છે। તો આપણે વિડિયો લેક્ચરમાં બધા જની વાત થઈ ગઈ હતી, એક કંઈક નિસ્યંદન સમજાવવાનું છે, એની અંદર હમણાં આવશે એટલે હું સમજાવી દઈશ। ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો કોઈ એક ઉપયોગ લખો, તો કે રંગકમાં રહેલા રંગોને દૂર કરવા, કુદરતી રંગોમાંથી વર્ણકોને અલગ કરવા, લોહીમાંથી નશાકારક દ્રવ્ય અલગ કરવા। આ જો કે વાત થઈ જ ગઈ છે આપણે। સાયન્ટિફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ જણાવો, તો રુધિર અને મૂત્રની ચકાસણી કરવા, મલાઈમાંથી માખણ અલગ કરવા, વોશિંગ મશીનમાં કપડાં નીચોવવા વગેરે માટે। તેરમું, સરળતાથી મિશ્ર થઈ જતા બે કે તેથી વધુ પ્રવાહીઓના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત ખાલી જગ્યા કરતાં ઓછો હોય છે, તો તેના અલગીકરણ માટેની વિભાગીય નિસ્યંદન પદ્ધતિ કઈ છે? તો 25 કેલ્વિન એનો જવાબ આવશે। 25 કેલ્વિન એમનો જવાબ આવશે। નેક્સ્ટ, એમના પછી વિભાગ એક અને વિભાગ બી સાથે જોડો। એકની અંદર લખેલું છે કે કલિલ દ્રાવણ, એકની અંદર એવું લખેલું છે કે કલિલ દ્રાવણ છે એ કલિલ દ્રાવણમાંથી કલિલ કણોનું અલગીકરણ, તો સેન્ટ્રીફ્યુગેશન। કલિલ દ્રાવણમાંથી કલિલ કણોનું અલગીકરણ, તો સેન્ટ્રીફ્યુગેશન। બીજું, એક જ દ્રાવકમાં ઓગાળેલા જુદા જુદા દ્રાવ્યનું અલગીકરણ, તો ક્રોમેટોગ્રાફી। તો આ બે વસ્તુ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય એવું છે કોષ્ટક સ્વરૂપે। કઈ પદ્ધતિ દ્વારા ચારકોલ અને નેપથેલિનને જુદા પાડી શકાય છે? તો ઉર્ધ્વપાતન પદ્ધતિ છે એ ઉર્ધ્વપાતન પદ્ધતિ દ્વારા ચારકોલ અને નેપથેલિનના મિશ્રણને જુદા પાડી શકાય છે। ભિન્નકારક ગરણીનો ઉપયોગ જણાવો, તો કે અલગીકરણ ગરણી છે, સેપરેટિન ફેનલ, એકબીજામાં એ ત્રણ એક જ નામ છે, ભિન્નકારક ગરણી કયો, અલગીકરણ ગરણી કયો કે સેપરેટિવ ફનેલ કયો, એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા વિષમાંગ તેવા પ્રવાહીઓનું અલગીકરણ આ ગરણીની મદદથી થાય છે। બી, પીવાના પાણીની ટાંકીનો ક્રમદર્શી આલેખ દર્શાવો, તો પીવાના પાણીની ટાંકીનો ક્રમદર્શી આલેખ આખે આખો દર્શાવવાનો છે। તો પહેલું લખ્યું, શહેરોમાં પાણીની ટાંકીમાંથી પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવે છે। પાણી પુરવઠા તંત્ર એટલે કે પાણીની ટાંકીનો એક ક્રમદર્શી આલેખ આકૃતિમાં આપણે દર્શાવેલો છે। હવે આપણે ક્રમદર્શી આલેખ જોઈએ, જે આખે આખો આલેખ છે એ પાણીની શુદ્ધિકરણ રચનાનો છે। તમે અહીં જોઈ શકો છો, પહેલું સંગ્રાહક, પાણીનો સંગ્રહ કર્યો, ત્યાંથી ઘન પદાર્થોને નીચે બેસી, એટલે આ ટાંકીમાં બધા જ ઘન પદાર્થો નીચે બેસી ગયા, આલંબિત સૂક્ષ્મ તળિયે બેસાડવા માટે
એટલે સામાન્ય રીતે જે કોઈ પાણીના કણો હોય એ કણો એને ફેરવવાના, ફેરવશો એટલે સામાન્ય રીતે જે વધુ કણ હશે એ જે અદ્રાવ્ય થશે અને તળિયે બેસી જશે, પછી બધું જ પાણી આ ટકામાં જશે. જ્યારે પાણીની અંદર કાંકરા, મોટા કાંકરા, નાના કણો આવું બધું હશે, એમાંથી પસાર થાય અને ચોખ્ખું પાણી જે નીકળશે અને એ ઘરના નળ સુધી પહોંચશે. તો આવી રીતે કોઈ પણ શહેરોની અંદર, કોઈ પણ શહેર હોય એ કોઈ પણ શહેરોની અંદર આવી રીતે પાણી છે એ ચોખ્ખું થતું હોય એ તમને દર્શાવે છે. નેક્સ્ટ એમને પછી જઈએ કે પેટ્રોલ અને કેરોસીન એકબીજામાં મિશ્ર થઈ શકે છે, તેના બનાવેલા મિશ્રણને તમે કેવી રીતે દૂર કરી શકશો? તો જો આ પદ્ધતિ છે એ મેં બોર્ડ ઉપર કંઈ ખાસ એટલી બધી લીધી નહોતી, એટલે તમે અહીંયા ધ્યાન રાખજો. અહીંયા ખાલી મેં નામ જ લખ્યું હતું, આખું કેવી રીતે લખવું એ મેં કંઈ સમજાવ્યું નહોતું, એટલે ધ્યાન રાખજો. આને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિભાગીય નિસ્યંદન પદ્ધતિની અંદર તમે સાતમા આઠમા ધોરણમાં ભણી ગયા કે એક પેટ્રોલિયમ મોટો બધો ટાવર હોય એની અંદર જ્યારે આપણે જુદું જુદું પ્રવાહી નાખી દઈએ અને પ્રવાહી નાખીને ઉત્કલન બિંદુના તફાવતને આધારે આપણે એમનું અલગીકરણ કરી નાખીએ છીએ. તો હવે જોઈએ ફર્સ્ટ પહેલો પોઈન્ટ, પેટ્રોલ અને કેરોસીન જેવા પ્રવાહીઓનું મિશ્રણ કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે 25 અંશ સેલ્સિયસ કરતાં વધુ તફાવત વચ્ચેનો તફાવત ધરાવે છે તેમને સાદી નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. સૌ પ્રથમ ફ્લાસ્કમાં પેટ્રોલ અને કેરોસીનનું મિશ્રણ લો, થર્મોમીટર લગાવો અને ત્યારબાદ ફ્લાસ્ક સાથે સંગતની જોડવામાં આવે છે. હવે નિસ્યંદન ફ્લાસ્કને રેતી ભરેલા પાત્ર દ્વારા ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે. આથી પેટ્રોલિયમ એ વધુ બાષ્પશીલ હોવાથી કેરોસીયમની સરખામણીમાં તે સરળતાથી બાષ્પમાં ફેરવાય છે. બાષ્પ પહેલાં મળે છે અને પસાર થતાં જે પાત્ર છે એ પાત્રની અંદર વરાળ પસાર થતાં ઠંડી પડી અને બીજું તરફ એકઠું થાય છે, જ્યારે કેરોસીન તો નિસ્યંદન ગ્લાસમાં જ રહી જાય છે. એમના પછી પેટ્રોલિયમના ઉત્કલન બિંદુનો ગાળો 70 થી 120 અંશ સેલ્સિયસ છે. આ દરમિયાન તાપમાન લગભગ અચળ રહે છે અને પેટ્રોલની બાષ્પ છે એ અલગ પાત્રમાં પ્રવાહી સ્વરૂપે મળે છે, પરંતુ તાપમાનનો વધારો થાય ત્યારે ગરમ કરવાનું બંધ કરવામાં આવે છે. એટલે સિમ્પલ બાબત છે, એક ગ્લાસની અંદર અથવા તો એક કોનિકલ ફ્લાસ્કની અંદર એ લોકોએ પેટ્રોલ અને ડીઝલ બે પેટ્રોલ અને કેરોસીન ભરી દીધું. પેટ્રોલ અને કેરોસીન ભરી દીધું પછી એમને ગરમ કર્યું. તો પેટ્રોલિયમનું ઉત્કલન બિંદુ ખૂબ જ નીચું હતું, એટલે જેવું ગરમ કર્યું ને એમાં પહેલાં પેટ્રોલની વરાળ થઈ. હવે પેટ્રોલની વરાળ છે એ અલગ પાત્રમાં લઈ લેવાની, ઠંડી પાડવાની, એને સંઘનિત પાત્ર કહે છે. અલગ પાત્રમાં લઈ અને ઠંડી પાડતા પાત્રને સંઘનિત પાત્ર કહે છે. સંઘનિત પાત્રમાં લઈને ઠંડી પાડશો એટલે પેટ્રોલ છે અલગ થઈ જાય અને કેરોસીન તો જે આપણે પેલું કોનિકલ ફ્લાસ્ક લીધું હતું ગરમ કરવા માટે એમાં ને એમાં રહી જશે. નેક્સ્ટ, હવે એના પછી કેવા પ્રકારના મિશ્રણોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય? તો જો તમને એ લખેલું છે કે કેવા પ્રકારના મિશ્રણોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય, તો કે દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થો, દરિયાના પાણીમાંથી મીઠું અને પાવડર કરેલ ખાંડ અને મીઠાનું મિશ્રણ. તો દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે, દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થો મેળવવા માટે અને પાવડર કરેલ ખાંડ અને મીઠાનું જે મિશ્રણ હોય એમને અલગ કરવા માટે, તો બહુ સરળ છે. આવા બધા પ્રશ્નો એક્ઝામમાં પૂછાશે. ખાસ ધ્યાન રાખજો કે કેવા પ્રકારના મિશ્રણનો સ્ફટિકીકરણ દ્વારા અલગીકરણ થઈ શકે છે. તો આ બધા જ પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાય એવા છે અને આપણે તમને બધા જ પ્રશ્નો છે એક વખત એટલે જ કરાવી દઈએ છીએ કે તમને કોઈ ઇસ્યુ ન થાય. હવે વિભાગ સી અને વિભાગ ડી બેની અંદર એક એક પ્રશ્ન બાકી છે. ફર્સ્ટ પહેલું વિભાગ સી, કે એક મિશ્રણનો નમૂનો છે. આ મિશ્રણનો જે નમૂનો છે એમાં એ એમોનિયમ ક્લોરાઇડ છે, મીઠું અને લોખંડના ભૂકાનો બનેલો છે. આની અંદર એમોનિયમ ક્લોરાઇડ, મીઠું અને લોખંડનો ભૂકો. આ ઘટકોને જુદા પાડવા પ્રક્રિયા કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મિશ્રણમાં બી પદાર્થ રહે છે કારણ કે સી પદાર્થ જુદો પડી થયેલ છે. તો જુઓ તો આપને આટલી બધી ડિટેલ આપેલી છે એના ઉપરથી લખ્યું છે.
કે આકૃતિ એકમાં કઈ પ્રક્રિયા ઉપયોગી બને છે, મિશ્રણ બીમાં શું રહેલ છે, સી એ શું છે અને આપણે બી મિશ્રણના ઘટકોને જુદા પાડવા માટે શું કર્યું. તો ફર્સ્ટ પહેલું, આકૃતિ સીમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે, તો ચુંબકીય અલગીકરણ. જે લોખંડના કણ હતા એની અંદર આપણે ચુંબક નાખ્યું તો ચુંબક દ્વારા લોખંડના કણ નીકળી ગયા. મિશ્રણ બીમાં એમોનિયમ ક્લોરાઇડ અને મીઠું રહેલા છે, બીની અંદર મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ રહેલા છે. ચુંબક અને ચુંબકના નમૂના એમાં લઈ જતાં લોખંડનો ભૂકો ચુંબક સાથે આકર્ષાઈ જાય છે. તો જે કંઈ પ્રશ્ન લખેલો છે એ તમે જોઈ શકો છો અહીં, અને એમનો જવાબ પણ જોઈ શકો છો. આવા સાયકોલોજીકલ ક્વેશ્ચન પણ બોર્ડની એક્ઝામમાં, તમારે તો બોર્ડ હોય નહીં એટલે કોઈ ટેન્શન નથી, પણ આપણી સ્કૂલ લેવલની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આવા સાયકોલોજીકલ ક્વેશ્ચનની પણ તૈયારી કરવાની, કે જે ક્યાંય હોય નહીં પણ જાતે બનાવેલો હોય નેક્સ્ટ ટાઈમના પછી. મિશ્રણમાં રહેલા અલગીકરણ માટેની વિવિધ પદ્ધતિઓ યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો જોતા જઈએ આપણે ફર્સ્ટ પોઈન્ટ શું લખેલો છે, કે મોટાભાગના કુદરતી પદાર્થો રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી, મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તેનો અભ્યાસ શક્ય બને છે. વિષમાંગ મિશ્રણને આપણા રોજિંદા જીવનમાં વપરાતી સરળ ભૌતિક પદ્ધતિથી ચાણવું, વીણવું, ગાળવું એનાથી અલગ કરી શકાય છે. સમાંગ મિશ્રણમાં રહેલી અલગીકરણ માટેની ખાસ પદ્ધતિ છે. હવે ખાસ પદ્ધતિ ગઈ છે તો ફર્સ્ટ બાષ્પીભવન આપણે બોક્સ કરી નાખીએ આખી. તો આ સાત પદ્ધતિની વાત કરી છે આપણે, કઈ કઈ સાત પદ્ધતિ છે, તો ફર્સ્ટ બાષ્પીભવન, સેકન્ડ સેન્ટ્રીફ્યુગેશન, ભિનકારક ગરણી, ઉર્ધ્વપાતન, ક્રોમેટોગ્રાફી, નિસ્યંદન અને સ્ફટિકીકરણ. જેમાં આપણે તમને બધી જ સમજાવેલી હતી, ખાલી વાર્તા આપણે ખાલી કોની કરવાની હતી, તો વાર્તા આપણે ખાલી ઓનલી ફોર નિસ્યંદન અને સ્ફટિકીકરણ, આ બે વસ્તુની વાર્તા કરવાની હતી. હવે સ્ફટિકીકરણની તો ઓલરેડી હમણાં જ પેટ્રોલિયમવાળા ઉદાહરણમાં સમજાવી દીધી, સોરી નિસ્યંદનની અને સ્ફટિકીકરણના ઉપયોગો કહી દીધા, કારણ કે એમની કોઈ ખાસ ડિટેલ છે નહીં. હવે બાષ્પીભવન જો આખી કેમ લખવી નહીં, જો તમને બાષ્પીભવન પદ્ધતિ વિશેની જાણકારી પૂછી હોય તો તમારે 3 માર્ક્સમાં કેટલું લખવાનું આટલા મુદ્દા લખવાના છે અને આકૃતિ દોરવાની છે, તમારું કામ પતી ગયું. આટલા મુદ્દા લખવાના છે અને પ્લસ આકૃતિ દોરવાની છે. ચલો ભીમકારક ગરણી વડે અલગીકરણ પૂછે તો આટલા મુદ્દા લખવાના છે. આ મેં સમજાવી દીધું હતું તમને, તમારે લખવું કઈ રીતે ને એ તમારો જે કોઈ ક્વેશ્ચન છે એનું સોલ્યુશન આપણે આપીએ છીએ. અને આ જે છે અનુપ્રયોગ કરીને એ અને આકૃતિ દોરવાની થશે. ઉર્ધ્વપાતન, તો ઉર્ધ્વપાતનમાં આટલા મુદ્દા લખવાના છે. આમાં નાના નાના ક્વેશ્ચન એ પૂછાયો, યાદ રાખજો. નેથ પેલું સૂત્ર, એમોનિયમ ક્લોરાઇડ, નવસાર, નેપ્થેલિન ને એન્થ્રેસિન, તો પૂછાશે એટલા સૂત્ર, તમારા સૂત્રે પાકા કરવા પડશે. તો સૂત્ર પાકા કરી નાખજો. નેક્સ્ટ ટાઈમના પછી એથી આપણે આગળ જાય તો આપણે બીજો ક્વેશ્ચન, ઉર્ધ્વપાતન ગણી પછી ક્રોમેટોગ્રાફી, તો ક્રોમેટોગ્રાફીમાં કઈ રીતે લખવું, ક્રોમેટોગ્રાફી એટલે શું, એમની વ્યાખ્યા બી આની અંદર આપેલી છે. એમની વ્યાખ્યા છે એ તમે જોઈ શકો છો, આ એમની વ્યાખ્યા છે ક્રોમેટોગ્રાફીની. નેક્સ્ટ એમના પછી આ બધી એમની આકૃતિ, આ બધું પદ્ધતિને કઈ રીતે એપ્લાય કરવી એ, પછી એમના ઉપયોગો, અનુપ્રયોગો, હવે ઋતુ કહે છે કે ત્યાં પાણીનો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. પાણીના શુદ્ધિકરણ માટે વપરાતું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરાબર કામ કરતું ન હતું, જેથી ત્યાંના બધા જ લોકો હેરાન થતા હતા. ઋતુએ કામ હાથમાં લીધું અને અવલોકન કર્યું, તેને મ્યુનિસિપલ કોર્પોરેશને કાગળ લખ્યો, જેના કારણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સમારકામ કરવામાં આવ્યું. અને પાણીના શુદ્ધિકરણની સંરચના પાણી પુરવઠામાં કઈ રીતે કરવામાં આવી છે તે પ્રક્રિયા સમજાવો, આ ઘટનાથી તમે શું શીખ્યા છો. તો આ બધું આખી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને આપણે તો શું શીખાય એ લખવાનું છે. તો ઋતુની
જે આ ઘટના છે એનાથી સ્વજાગૃતિનો સામૂહિક પ્રશ્નનું નિરાકરણ થયું અને ઋતુથી ફરિયાદથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સમારકામ છે એ થઈ ગયું અને લોકોને શુદ્ધ પાણી મળ્યું. તો તમારા ઘર પાસે પણ આવી કોઈ પ્રોબ્લેમ હોય તો આ પ્રોબ્લેમને તમે ક્લિયર કરી શકો છો. અહીંયા ઋતુનું નામ છે એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિનું નામ બદલાવીને તમને આવી રીતનો પ્રશ્ન પૂછી શકે છે. તો બસ, તો આ બધા ક્વેશ્ચન હતા જે રિલેટેડ ટુ અલગીકરણ પદ્ધતિ માટેના છે. લગભગ કાલ આ ચેપ્ટરનો સમજાવટનો છેલ્લો વિડીયો લેક્ચર બાકી છે. કાલ આપણે તમને છેલ્લો વિડીયો લેક્ચર આપીને આ ચેપ્ટરને પૂરું કરશું. ત્યાર પછીના વિડીયો લેક્ચરમાં જેમ આપણે સ્વાધ્યાય ક્લિયર કરીએ છીએ તેમ સ્વાધ્યાય ક્લિયર કરશું. નજીકના ભવિષ્યમાં તમારી એક્ઝામ આવી રહી છે, એની અંદર તમને ચેપ્ટર નંબર પહેલું અને ચેપ્ટર નંબર બીજું કેમિસ્ટ્રીમાંથી પૂછાશે. દરેક વસ્તુ પૂછાશે. જે કાંઈ તમને ક્વેશ્ચન સ્વરૂપે દરેક પીડીએફની પાછળ મોકલેલા છે એ ક્વેશ્ચન પાકા કરવાના છે. મેં સમજાયું તે રીતની વસ્તુ પાકી કરવાની છે. ચોપડીના સ્વાધ્યાયના પ્રશ્નો પાકા કરવાના છે. ચોપડીમાં થિયરી પછી જે બ્લુ કલરના પ્રશ્નો વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક આવે છે એ પણ તમારે પાકા કરવાના થશે. તો કોઈ ભી વસ્તુ તમને પૂછાઈ શકે છે પહેલાં અને બીજા ચેપ્ટરમાંથી. કેમિસ્ટ્રીના ચેપ્ટર છે થોડાક અઘરા હોય એટલે તમારે ઘણું બધું વાંચવું પડશે. દાખલા તરીકે આ જ પ્રશ્ન પૂછાય 4 માર્કમાં, બરાબર છે. ક્રોમેટોગ્રાફીવાળો પૂછાય, આવડું ઉર્ધ્વપાતનવાળો પૂછાય પ્રશ્ન, ભિનકારક ગરણીવાળો પૂછાય. તો કોઈ બી પ્રશ્ન પૂછાય તમારે લખવા તો પડશે જ કમ્પ્લીટલી. તો યાદ રાખજો આ બધા પ્રશ્નનું તમે તમારી જાતે જોઈ લેજો, બરાબર છે, કઈ રીતનો જવાબ લખવાનો છે. 3-4 માર્ક્સમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય મેં તમને વાતો કરી દીધી છે. હવે પછીના કાલના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 2ને રિલેટેડ માહિતી આપવામાં આવશે. એ છેલ્લો વિડીયો લેક્ચર છે આપણો. ત્યાર પછી સ્વાધ્યાય આપવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં જ્યાં એક્ઝામ હશે ત્યારે પહેલું અને બીજું બંને જ ચેપ્ટર તમારે પાક્કા કરવાના છે જે પરીક્ષાની અંદર હશે. તો આપણે આજે સુધી રાખીએ, હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સાથે મળશું.